ગાયો માટે સરકાર આર્થિક સહાય કરે તેવી માંગ કરાઈ છે. ગુરુ શંકરાચાર્યના આદેશથી અને પ્રવર ધર્મધીશ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી દ્વારા સંચાલિત પરમ ધર્મ સંસદ 1008 ભારતભરમાં સનાતન વૈદિક હિન્દુ ધર્મની સર્વોચ્ચ સંસ્થા છે. પરમ ધર્મ સંસદ 1008 ગુજરાત પ્રદેશ પર ધર્મસભાના ડીશા વિસ્તારમાં ધર્મધાયક ગંગારામભાઈ પોપટના નેતૃત્વમાં ગુજરાતના રાજ્યપાલને ડીશા નાયબ કલેક્ટર અને મામલતદાર મારફતે એક આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી હતી કે ગાય એ સનાતન ધર્મનો આધારસ્તંભ છે. ગુજરાતમાં અનેક સામાજિક ધાર્મિક સંસ્થાઓ દાતાઓના સહયોગથી ગૌશાળા પાંજરાપોળો ચલાવે છે અને લગભગ 400,000 ગૌવંશ તેમાં આશ્રિત છે, જેમાં મોટાભાગના પશુઓ ખેડૂતના બિન ઉપયોગી સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા તેમજ કતલખાને જતા બચાવેલ હોય છે. તેમને સેવાના ભાવે નિભાવવામાં આવે છે. તેમનો નિભાવ દાતાઓ દ્વારા મળતા દાનથી થતો હોય છે. કોરોના મહામારીમાં દાનનો પ્રવાહ બંધ થતાં 2 વર્ષથી ગૌશાળાઓની હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ છે. ગૌશાળા પાંજરાપોળને મળનારું દાન બંધ થઈ ગયું છે અને મોંઘવારીના કારણે દેવું થવા લાગ્યું છે. રાજસ્થાનમાં રાજ્ય સરકારના ગોપાલન વિભાગ દ્વારા પ્રતિ ગૌવંશ પ્રતિદિન ₹40 સહાયતા આપવામાં આવે છે, ત્યારે પરમ ધર્મ સંસદ 1008 ગુજરાત પ્રદેશ પરમ ધર્મ સભા ગુજરાત દ્વારા માંગણી કરીએ છીએ કે હાલમાં ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન 1 વર્ષ સુધી ગૌવંશ અબોલ પશુઓ માટે પ્રતિ પશુ પ્રતિદિન ₹50 રોકડ સહાય સરકારે અવિલંબન આપવી જોઈએ. આ કાર્યમાં ધર્માશદ કિશોર શાસ્ત્રી, ધર્મધાયક ગંગારામભાઈ પોપટ, સહધર્મધાયક બળદેવ રાયકા, રાજપુર ડીસા પાંજરાપોળના ભરતભાઈ વારિયા, ગૌભક્ત પરેશ પંચાલ, મહેશ મનવર, એડવોકેટ હિના ઠક્કર, વકીલ ધર્મેન્દ્રભાઈ ફોફાણી, આમ આદમી પાર્ટીના કમલેશ ઠક્કર, ગૌશાળા પાંજરાપોળ ફાઉન્ડેશનના જગદીશ સોલંકી, પાર્થ પંડ્યા, યોગેશ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માસાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત. આપણે સૌ જાણીએ છીએ કે આજે પાંજરાપોળો છે, એ પાંજરાપોળોમાં ગાયો તેમજ જીવોનું સતત રક્ષણ થાય છે. આ પાંજરાપોળો હાલમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે પરિસ્થિતિમાં આર્થિક રીતે ખૂબ જ ભીસમાં છે. ખરેખર તો કારણ એવા છે કે સંસ્થાઓની અંદર સરકારી, ખાસ કરીને ગૌવંશ છે કે પશુ પક્ષીઓ છે, એ સંસ્થાઓમાં સાચવવામાં આવે છે. કાયદામાં તો એવી સ્પષ્ટ જોગવાઈ છે કે આ જવાબદારી ખરેખર તો સરકારની છે, પરંતુ સંસ્થાઓ જીવદયા પ્રેમીઓ અને શ્રેષ્ઠીઓને કારણે ચાલે છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ સંસ્થાઓ આર્થિક ભીસમાં મુકાઈ ગઈ છે. ખાસ કરીને કારણો એવા છે કે એક તો વચ્ચે નોટબંધી આવી, એ પછી આ પરિસ્થિતિ ઊભી થઈ, કોરોનાની પરિસ્થિતિ ઊભી થઈ, તો હાલમાં સંસ્થાઓને ચલાવવી એ અત્યંત મુશ્કેલ બન્યું છે. આ સંસ્થાઓ માત્ર સંસ્થાઓ નથી, પરંતુ ખરેખર જોવા જઈએ તો આપણી આર્થિક જીવાદોરી છે. પાંજરાપોળમાં જે પશુઓ સાચવવામાં આવે છે, પર્યાવરણને મદદરૂપ થવામાં આવે છે. આપણે ખેતી પ્રધાન દેશ છે, ધર્મપ્રેમી જનતા છે અને ગાયોનું રક્ષણ કરીએ છીએ. આ બધા સંજોગોમાં જોવા જઈએ તો દરેકની ફરજ બને છે અને ખાસ કરીને સરકારની એક ફરજ છે કે આ સંસ્થાઓ જ્યારે આજે મુશ્કેલીમાં છે ત્યારે એને સંભાળી લેવી જોઈએ. અને સંસ્થાઓને સરકારને જો સહાય નહીં મળે તો સંસ્થાઓ ભારે મુશ્કેલીમાં આવશે. અને આજે ગાયોનું રક્ષણ કરવું, પશુઓ સાચવવા એ અત્યંત કઠિન બનશે. પરમ ધર્મ સંસદ 1008 જગતગુરુ શંકરાચાર્યના નેતૃત્વમાં ભારતભરમાં કામ કરે છે. ગાય એ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સનાતન ધર્મનો આધારસ્તંભ છે. ગાયોના રક્ષણ માટે કરીને હજારો લોકોએ પોતાના બલિદાન આપ્યા છે. સરકાર અને રાજ્યની એ પ્રથમ ફરજ છે કે ગાયોનું સંરક્ષણ કરે. પરંતુ આજે ગુજરાતમાં ગૌશાળા અને પાંજરાપોળમાં 400,000થી વધારે ગૌવંશ સુરક્ષિત છે, પોષિત છે, પરંતુ સરકાર દ્વારા 1 પૈસો સહાય આપવામાં આવતી નથી, જેના કારણે ગૌવંશની હાલત બહુ કફોડી બની રહી છે. આ બધી જ સંસ્થાઓ, બનાસકાંઠામાં 176 જેટલી સંસ્થાઓ ચાલે છે જે દાન ઉપર નિર્ભર છે. પરંતુ કોરોનાના કાળમાં દાનનો પ્રવાહ અટકી ગયો છે. પહેલાં નોટબંધી, પછી GST, પછી પૂર આવવું અને પછી કોરોના, વારંવારની મારથી દાનનો પ્રવાહ નથી એટલે પાંજરાપોળો અને ગૌશાળાઓની હાલત બહુ કફોડી બની છે. આવી સ્થિતિમાં જો સરકાર સહાય નહીં કરે તો ગૌવંશની હાલત હજુ વધારે ખરાબ થાય એમ છે. બાજુમાં રાજસ્થાનમાં હમણાં 3 તારીખે સરકારે પરિપત્ર કર્યો અને કાયમી ખાતે 12 મહિના
एक गाय दीठ 40 रुपया राजस्थान सरकार आपे छे, एज रीते मध्यप्रदेश में सरकारे ठराव कर्यो छे, एवी ज रीते उत्तरांचल में कर्यो छे, तो गुजरात की सरकारे पण वहेलामां वहेली तके एक गाय दीठ 50 रुपया आपवा जोईए एवी परम धर्म संसद 1008 की मांगणी लईने आदरणीय गंगाराम भाई पोपटना नेतृत्व में आज रोज अमे डीसाना नायब कलेक्टर अने मामलतदार श्रीने आवेदनपत्र आप्युं छे अने आ मांगणी करी छे।